चैप्टर नंबर 2 एक चल सुरेख समीकरण पूरू करो। अबे आपने नव चैप्टर बेसिक पदावली ने नित्य सम इना विषय माहिती मेरो सुन। आज चैप्टर अगर जाता खूब महत्वनु छे એટલે ખાસ ધ્યાન આપજો। પહેલે થી ચેપ્ટર ચાલુ થાય ત્યાંથી જ બરોબર આગળ 9 માં 10 માં સમીકરણ વાળા દાખલા આવશે એવા તમારે ખાસ ઉપયોગી આવશે અને દ્વિતીય સમ પણ તમારે આગળ ખૂબ જ જરૂરી આવશે 10 માં ધોરણ માં આગળ ગણિત આવશે ત્યાં સુધી દ્વિતીય સમ તો આવશે બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો। આપણે શરૂઆત કરીએ થિયરી પાર્ટ થી પદાવલી એટલે શું। આગળના ચેપ્ટરમાં આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું એક ચલ સુરેખ સમીકરણમાં પદાવલી એટલે શું પદ એટલે શું બરોબર ફરીથી આપણે ફરીથી જોઈ લઈએ પદાવલી એટલે શું આપણે બરોબર તો પદાવલી કોને કહેવાય એના પહેલા આપણે પદ કોને કહેવાય એ જોઈએ। અહીંયા મેં એક આવું લખેલું છે 4x + 5 તો અહીંયા જે x છે એને શું કહેવાય ચલ કહેવાય જે આપણે આગળ બીજા ચેપ્ટરમાં જોઈ ગયા ચલની આગળ જે હોય चल ने जेनी साथे ગુણવામાં આવે ધારો કે અહીં ખાલી x છે તો અહીં આગળ કાઈ નથી ગુણેલા તો એને જ્યાં શું હોય 1 હોય બરોબર કાઈ ન હોય ત્યારે 1 હોય તો કોઈ પણ આ 1 છે આ 4 છે એ બધાને શું કહેવાય અચલ કહેવાય તો કોઈ પણ ચલ અને અચલનો ગુણાકાર કરીને જે બને એને શું કહેવાય પદ કહેવાય બરોબર એટલે આ 4x છે એ પદ છે અને આ 5 છે એ પણ એક પદ જ છે બરોબર એ એક ખાલી અચલનું પદ છે 5 છે એ અચલ છે અને 4x છે આ ચલ વાળું પદ છે બરોબર હવે ચલ સોરી આ પદ એક આ બીજું પદ હવે એક કે બે વધારે પદ ભેગા થાય બરોબર અને જે સરવાળા બાદબાકી કે એમાં ગોઠવવામાં આવે તેને શું કહેવાય પદાવલી કહેવાય તો આ જે આપણું બન્યું 4x + 5 એને શું કહેવાય પદાવલી કહેવામાં આવે છે ખાલી x 4x છે એને શું કહેવાય પદ કહેવાય આ 5 છે એને પણ શું કહેવાય પદ કહેવાય હવે એને આપણે આ સરવાળા કર્યો એને જોયો બરોબર તો 4x + 5 ને શું કહેવાશે પદાવલી કહેવાય છે હવે 4 છે એને અચલ પણ કહી શકાય અને સહગુણક પણ કહી શકાય અહીંયા સહગુણક 1 છે કાઈ ન હોય x ની આગળ તો શું હોય 1 હોય પછી x હોય કે y હોય a હોય ગમે એ હોય આગળ કાઈ ન હોય એટલે શું હોય 1 હોય જ બરોબર આપણે જોયું પદાવલી એટલે શું એમાં પદ જોયા સહગુણક પદ કોને કહેવાય ચલ અને અચલ બને ભેગા થઈ ગુણાકારમાં એને શું કહેવાય પદ કહેવાય ખાલી અચલનું પણ એક પદ હોય બરોબર આ 5 છે એ પણ એક પદ જ છે તો એને આપણે જોડીએ તો શું કહેવાય એને પદાવલી કહેવાય અને સહગુણક કોને કહેવાય ચલની આગળ જે અચલ હોય એને નો સહગુણક કહેવામાં આવે છે બરોબર હવે આપણે જોઈએ બહુપદીઓ બરોબર બહુપદીમાં 3 પ્રકાર છે એકપદી દ્વિપદી અને ત્રિપદી તો આપણે એના ઉદાહરણ જોઈએ તો એકપદી એટલે શું કહેવાય એકપદી એટલે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એને શું કહેવાય એકપદી કહેવામાં આવે છે બરોબર જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેને શું કહેવાય એકપદી કહેવામાં આવે છે ઉદાહરણ લઈએ ઉદાહરણ ધારો કે 3x² આ એક જ પદ છે હવે તમારે આગળ એક ચલ સુરેખ સમીકરણમાં વર્ગ વાળું બરોબર અહીંયા વર્ગ આવશે પછી બીજું ઉદાહરણ લઈએ તો -2x આ પણ એક જ પદ કહેવાય બરોબર -2x ને નામે એક એક પદ છે એટલે શું કહેવાય એક પદી કહેવામાં આવે છે બરોબર ફરીથી સમજી લેજો જે પદમાં સોરી જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તે પદાવલીને એક પદી કહેવામાં આવે છે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે 3x² આવો તમે એક એક પદ વાળા તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો પછી
અહીં આપણે એક જ ચલ લીધું હવે બે ચલ હોય ધારો કે 2x ને y બે ચલ છે તો આને પણ એક પદી જ કહેવામાં આવે છે બરોબર એક પણ એક પદ હોઈ શકે અને જો એક ચલ હોઈ શકે અને બે ચલ પણ હોઈ શકે અને ક્યારેક બે કરતા વધારે પણ ચલ હોઈ શકે બરોબર આવી રીતે હોય 2x y z આ પણ એક પદાવલી સોરી એક પદી કહેવાય બરોબર એ પદાવ આને પદાવલી જ કહેવાય કઈ પદાવલી એક પદી કહેવાય બરોબર હવે દ્વિપદી દ્વિપદીમાં શું આવશે જે પદાવલીમાં બે પદ હોય તેવી પદાવલીને દ્વિપદી કહેવામાં આવે છે ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે ધારો કે a વત્તા b એ વત્તા બી ભાઈ એ આ કેનું પદ આ બીજું પદ કેટલા પદ થયા બે પદ થયા તો બે પદ હોય એને શું કહેવાય દ્વિપદી કહેવામાં આવે છે હજી એક ઉદાહરણ લઈએ તો 4x + y આને પણ શું કહેવાય આ 4x વાળું પહેલું પદ અને આ y વાળું બીજું પદ અને એક અને બે પદ એને આપણે સરવાળામાં જોડા બે પદ થઈ ગયા તો એને શું કહેવાશે દ્વિપદી કહેવાય છે હવે આ ઉદાહરણ લઈએ બે પદ બે ચલ વાળું તો 5xy - 2 5xy - 2 અહીંયા આ એક પદ આ બીજું પદ બરોબર એને પણ શું કહેવાય દ્વિપદી કહેવામાં આવે છે હવે તમને ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમારે એક જ આગળ જોયું તો એમાં એક જ ચલ આવતો તો હવે બે ચલ આવશે બે કરતા વધારે પણ ત્રણ ચલ પણ આવે હવે આ ચેપ્ટરમાં આવશે હવે ત્રિપદી ત્રિપદીમાં કેવું આવશે ત્રિપદીમાં જે પદાવલીમાં ત્રણ પદ હોય અહીંયા ત્રણ પદ આવશે અહીંયા બે પદ આવશે અને અહીંયા એક જ પદ આવશે બરોબર જે પદાવલીમાં ત્રણ પદ હોય તે પદાવલીને ત્રિપદી કહેવાય ઉદાહરણ તરીકે a વત્તા b વત્તા c અહીંયા ત્રણ પદ થઈ ગયા a b ને c ત્રણ પદ થઈ ગયા તો એને શું કહેવાય ત્રિપદી કહેવાય છે બીજું ઉદાહરણ લઈએ 2x વત્તા 3y - 5 અહીંયા પણ ત્રણ પદ જ છે આને પણ શું કહેવાય ત્રિપદી કહેવામાં આવે છે હવે વર્ગવાળો એક લઈએ x વર્ગ y વત્તા x y વર્ગ વત્તા x અહીંયા પણ ત્રણ પદ છે એક બે ને ત્રણ એને પણ શું કહેવાય ત્રિપદી કહેવામાં આવે છે બરોબર ફરીથી આપણે જોઈ લઈએ એક પદી એટલે શું જે પદાવલીમાં એક જ પદ હોય આ એક જ પદ કહેવાય ચલ ભલે ત્રણ છે પણ પદ કેટલા કહેવાય એક જ કહેવાય બરોબર અહીંયા પણ બે ચલ છે પણ પદ એને એક જ કહેવાય દ્વિપદીમાં બે પદ હોય જે પદાવલીમાં બે પદ હોય એ અહીંયા બે પદ છે એ બી અહીંયા 4x + y અહીંયા 1 અને આ 2 બરોબર જે પદમાં બે પદાવલી સોરી પદાવલીમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય અને ત્રિપદીમાં શું આવશે જે પદાવલીમાં ત્રણ પદ હોય એને ત્રિપદી કહેવામાં આવે છે બરોબર માં હવે વર્ગવાળા દાખલા પણ આવશે બરોબર વર્ગ આવશે હવે ત્યારબાદ સજાતીય પદ એટલે શું જે પદોના ચલ સમાન હોય ઉદાહરણ તરીકે લઈ લઈએ 4x અને બીજું લઈએ 2x બરોબર જે પદોના ચલ સમાન હોય આ એક પદ આ બીજું પદ શું કીધું છે ચલ સમાન હોય ચલ એટલે આ x છે એ ચલ થશે તો બે ના ચલ સમાન છે અને ચલ ના ઘાતાંક પણ સમાન હોય ચલ ના ઘાતાંક એટલે અહીંયા જે આવે એ બે અત્યારે કઈ કઈ છે કાઈ નું હોય એટલે શું હોય એક હોય એટલે આની ઉપર શું છે એક છે એટલે બે ના ઘાતાંક કેવા છે સરખા છે એટલે આપણે આ બે ને શું કહેવાય એકબીજાની સજાતીય પદ કહેવાય બરોબર બીજું ઉદાહરણ લઈએ વર્ગવાળું તો 3x વર્ગ અને લઈએ 5x વર્ગ
જો અહીંયા x ચલ છે અને એની ઘાતાંક કેટલી છે 2 બરોબર 2 ની 2 2 ઘાતાંક છે તો એને આ બે એકબીજાને શું કહેવાય સજાતીય પદ કહેવામાં આવે છે આ આપણે આગળ થિયરી સરવાળા બાદ બાકીને કરવાના છે એમાં ખાસ મહત્વનું છે ખાસ ધ્યાન રાખજો જે પદોના ચલ સમાન હોય અને ઘાતાંક પણ સમાન હોય એને શું કહેવાય સજાતીય પદ કહેવાય જો અહીંયા x x પદ છે સોરી એને ચલ કહેવાય x ને અને એના ઘાતાંક કેટલા છે 2 2 ના 2 2 છે તો એ એકબીજાના સજાતીય પદ કહેવાય હવે x ની જગ્યાએ બીજું કંઈ કરી નાખે આવી રીતે હોય 2ab આવું હોય 2ab અને બીજા પદમાં પણ આવું હોય 4ab તો અહીંયા બે ચલ આપેલા છે a અને b અહીંયા પણ a અને b છે બરોબર બે ચલ સમાન છે પછી શું જોવાનું ઘાતાંક જોવાની બેની ઘાતાંક કેટલી છે એક એક જ છે a ઉપર એક છે b ઉપર એક છે કાઈ ન હોય એટલે એક હોય તમારે ખાસ યાદ રાખવાનું કાઈ ન હોય એટલે શું હોય એક તો હોય જ બરોબર તો આ બે શું થશે એકબીજાના સજાતીય પદ થશે આગળ જોશું એમ વધારે ખ્યાલ આવશે બરોબર હવે વિજાતીય પદ આનું એકદમ ઉલટું સજાતીય પદનું એકદમ ઉલટું સજાતીય પદમાં શું ચલ સમાન હોય આમાં ચલ સમાન હોય નહીં અને ચલના ઘાતાંક પણ સમાન ન હોય શું કીધું છે ચલ સમાન ન હોય આમાં બે વસ્તુથી ખબર પડે કે વિજાતીય પદ છે કે નહીં ધારો કે ચલ સમાન ન હોય એટલે કે આપણે લખીએ આ ઉદાહરણ લઈએ 4x અને 3 આ x છે આ y છે બરોબર તો આ બેના ચલ અલગ અલગ છે તો આ બે સજાતીય પદનો કહેવાય કેવા કહેવાય વિજાતીય પદ કહેવાય શું જોઈએ આપણે ચલ સમાન ન હોય અને પછી શું કીધું છે સમાન ચલના ઘાતાંક પણ સમાન ન હોય અહીંયા જો ઘાતાંક બેના સરખા હોતા હતા હવે સમાન ચલના ઘાતાંક એટલે આપણે આ ઉદાહરણ લઈએ તો 2ab છે હવે આનો ઘાતાંક કેટલા આવી નાખે 2a વર્ગ b આવું કરી નાખે તો અહીંયા બેના ચલ સમાન છે પણ ઘાતાંક સમાન નથી અહીંયા a નો એક જ ઘાત છે અહીંયા એ બે ઘાત છે b ની પછી એક એક ઘાત હોય તો એ સજાતીય પદ થાય નહીં a ના બે ઘાત છે અહીંયા એની એક એક ઘાત છે બરોબર તો આ બે એકબીજાના કેવા થશે વિજાતીય પદ થશે ફરીથી આપણે આખું જોઈ લઈએ પદાવલી એટલે શું એક બે કે બે થી વધારે પદ ભેગા થાય અને જે રચના બનાવે સરવાળા બાદબાકી મેળે શું કહેવાય પદાવલી કહેવાય ચલની આગળ જે અચલ સંખ્યા ગુણેલી હોય ચલની આગળ અહીંયા 4 છે કાયો હોય તો શું હોય 1 હોય એને શું કહેવાય સહગુણક કહેવામાં આવે છે પછી બહુપદીમાં એકપદી દ્વિપદી અને ત્રિપદી એકપદીમાં શું આવે એક જ પદ હોય એને શું કહેવાય એકપદી કહેવાય પછી બે પદ હોય પદાવલીમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય અને પદાવલીમાં ત્રણ પદ હોય એને ત્રિપદી કહેવાય પછી સજાતીય પદ ને વિજાતીય પદ સજાતીય પદમાં શું છે ચલ સમાન હોય અને ચલના ઘાતાંક પણ સમાન હોય એને શું કહેવાય સજાતીય પદ કહેવાય આના ઉદાહરણ વિજાતીય પદમાં શું છે ચલ સમાન ન હોય અહીંયા જો ચલ સમાન નથી પણ ઘાતાંક સરખા છે પણ ચલ સમાન નથી એટલે શું કહેવાય વિજાતીય પદ કહેવાય અહીંયા બેના ચલ સમાન છે પણ ઘાતાંક અલગ છે એને શું તો પણ એને શું કહેવાય વિજાતીય પદ કહેવાય હવે બહુપદીને એક પૂરું હવે આપણે આગળ બીજી થિયરી જોઈ બહુપદીઓના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય એ આપણે આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 9.1 ની શરૂઆત પછી કરશું એ પહેલા તમારે આ થિયરી પાકી બુકમાં એકવાર લખવાની છે અને રફ બુકમાં બે વાર લખવાની રહેશે કારણ કે ખાસ મહત્વનું છે આ ખાસ પદાવલી તો ચાલશે પણ બહુપદી વાળું તો તમારે ખાસ લખવું પડશે બરોબર એટલે પાકી બુકમાં એકવાર ને રફ બુકમાં બે વાર લખવાનું રહેશે